મિકાળી નથી કર્યું આ આ જુઓ તો ખરા ડરાવનો ચહેરો જોઈ ધ્રુજતા અવાજે રિંકલ દરથી કણસથી બોલી તેની ચીખથી આસપાસનું વાતાવરણ બિહામણું થઈ ગયું તેની પાસે ઉભેલો તેનો ભાવિ પતિ આકાશ પોતે કોઈ ઊંડા કુવામાં હોય તેવું લાગતું હતું અચાનક હોરર સ્ટોરીમાં આવતું જીવડું આકાશની પાસેથી ઘસાઈને ઉડીને ગયું આકાશને તે હવામાં ઉડતા આગ્યા જેવું લાગ્યું અને આઘાત નિંદ્રામાં સરી પડ્યો રિંકલ અને આકાશની સગાઈ થઈ હતી આજે તેઓ કાળા ડુંગર ઉપર આવેલી ગુલમોર હવેલીએ પિકનિક માટે આવ્યા હતા બીજા બધા જમી પરવારીને પાછા વળી ગયા હતા નવલું જોડું હવેલીમાં મુક્ત હતું રિંકલ શહેરના રસિકલાલ જ્વેલરીની દીકરી હતી તો આકાશ સોહનલાલનો એકમાત્ર વારસ હતો સોહનલાલે મમ્મીને કહ્યું કે તમે લગ્નમાં બજેટ પ્રમાણે જ કરજો અમને સારું લાગે એટલે આમ આવું કરવું જ પડે એવું નહીં આપણે દુનિયાને નથી દેખાડવાનું તમને તો ખબર છે ને કે આજકાલ લગ્નમાં દેખાડો કેટલા હોય છે તારા પપ્પાની વાતથી મારી મમ્મી તો એટલા ટેન્શન ફ્રી થઈ ગઈ હતી અને ખુશ પણ એટલા થયા કે આપણા વિચારો જેવા જ એમના વિચારો છે અને આજકાલના દંભી દેખાડ વાળી લાઈફ નથી ગમતી દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરી ચેનલ કરજો સોહનલાલે સોહનલાલના પત્ની સજનબાની મરજી વિરુદ્ધ યોજાયેલી પાર્ટી પત્યા પછી રાત્રિના બે વાગ્યા છતાં આકાશ પાછો ના આવ્યો એટલે આકાશ મમ્મી હવે અકળાયા તેઓને ચોવીસ વર્ષ પહેલાની તેઓના બાપદાદાની જમાનાના ડુંગર ઉપરના ઘરમાં ઘટેલી

નો કબજો લઈ લીધો હતો સતત તેઓની સમક્ષ તેમની નળ

તેમની બહેન રૂપકુંવર આસુએ રડતો ડહામ ચહેરો જોયો અને કાને કણસતા આવા જે બહેનનો સાથ પડતો હોય તેવો આભાસ થયો સોનું સોનું તું ક્યાં છે મારાથી તું આટલો દૂર કેમ રહે છે જલ્દી આવ હું ક્યાર રાખી લઈને તારી રાહ જોઉં છું મારા વીરા સોહનલાલે તેઓના વારસો પહેલા ગુજરી ગયેલા બહેન અત્યારે હાથ ફેલાવી બોલાવી રહ્યા હોય તેવું લાગતા ડરી હાથમાં રહેલી સિગારેટને ઝડપથી ફૂંકવા માંડ્યા જ્યારે તેમની આંગળીએ સળગતી સિગારેટના સળગતા ગલથી છેડા દાજ્યા ત્યારે તંદ્રા તૂટી અને જોયું તો દરવાજે તો તેઓના પત્ની સાજનબા ફસડાઈ પડેલા હતા સોહનલાલે દાજેલી આંગળીએ તેઓના મોંમાં મૂકતા દરવાજા દોડ્યા અને રઘુ રસોઈયાને રાડ પાડી પાણી મંગાવ્યું અને છાંટી સાજનબાને મૃછામાંથી જાગૃત કર્યા સાજનબાએ કાળ વર્તા આકાશ હજુ પહોંચ્યો નથી તેની ચિંતા વ્યક્ત કરી સોનલાલે બાને ગાલે ટપલી ટપકાવતા બોલ્યું ઓહો તમે ભારે અજંપવાળા હો નાકની ચિંતા ના કરો આકાશ વયક છે યુવાન હૈયું છે થાય થોડું મોડું તેમાં આપણે ચિંતા નહીં કરવાની તેવું કહેતા બાને ટેકો આપી દીવાન કંડમાં લઈ આવી સોફા ઉપર બેસાડીને રઘુને રવાના કર્યો પણ રાઈજી સાજનબા તેમના પતિને રાયજી કહેતા અને તરત આકાશને મોબાઈલ લગાવ્યો પણ મોબાઈલનો રિપ્લાય ન આવતો હતો મોબાઈલ ઉપર આકાશનો સંપર્ક ન થતા સોહનલાલ પણ મૂજ્યા કેજુક્ત બન્યું હોય તેવી આશંકાએ હવે ડરી ગયા પણ તેઓને ડર અને ચહેરા ઉપર દર્શાવ્યા વગર સાજા અનબાને હૈયા ધારણ આપી નાઇટ શૂટ ઉપર ઓવરકોટ ચડાવ્યો અને તેમની મર્સડીઝ લઈ ફાર્મહાઉસ પહોંચ્યા ગેટ ઉપર લઘુ દરવાન જોકે ચડેલો એટલે હોરના અવાજને પ્રતિભાવ ના આપ્યો છેવટે સોનલાલે ગાડીમાંથી ઉતરીને ગેટ ખોલ્યો અને તેટલામાં લખુ દરવાનનું જોખું પત્યું જોયું તો મોટા શેઠ હતા હાથ જોડતા બોલ્યો બોલો શેઠ આ તો જરા ખાવાનું ભારે હોવાથી કંઈ વાંધો નહીં લખું અરે તારા નાના શેઠ લખુએ વાતને કાપતા બોલ્યા તેઓ અને બહુ હજુ ફાર્મમાં છે ગાડી બહાર નથી નીકળી સોનલાલે માર્કો પોલોની સિગાર પેટાવી એક ઊંડો કસ લેતા એક નજર કાળા ડુંગરની તલેટીમાં નાખી ત્યારે ચિત્તા વરુ શિયાળ ખાતી સાપ કરચલા જંગલી ગોવડ વિંછીઓની ભરપૂર ડુંગરોની તલેટીમાં અર્ધરાત્રીએ તેઓ એક બિહામણા હમણાં જરખને સાસલા પાછળ દોરતું જોયું પણ પિસ્તોલ હાથ વગી ન હતી એટલે તેઓને સસલાને બચાવી ના શક્યા અને સસલા અને તેની ચીસ ગમે ત્યાં તો હવેલીના ટાવર ઉપર લાગેલી ઘડિયાળે રાત્રિ અઢી વાગ્યાનો ડંકો વાગ્યો જરખ ને સાસલાની ઝડપમાં ઓરર સીન જોયા પછી પોતાની આ પાસે અત્યારે પિસ્તોલ નથી તે બદલ રંજ મહેસૂસ કરતા સોહનલાલને શ્વાસ શ્વાસ એકાએક વધી ગયા તેઓ તરત જ ગાડીમાં બેઠા અને દરવાજો લોક કરી લીધો અને લખુ પણ સાથે ગોઠવાયો થોડો સમય વીતતા કોટના ખિસ્સામાંથી ચાંદીની સુરાઈ કાઢી અંગ્રેજી દારૂનો ગૂંઠ મારી મન શાંત થતા વિચારતા હતા કે પોતાના સમયમાં લગ્ન પછી પણ પત્ની સાથે નિકટતા મેળવવી કેટલું મુશ્કેલ હતું અને આજે લગ્ન પહેલાની મોકળાશ કેટલી સહજ છે તેઓને ગાડીના ડેશબોર્ડમાંથી માર્કોપોલોની સિક્રેટ કાઢી પટાવી સિગારના દરેક કસ્તી ગાડીમાં કેમ હચીનો મહેક કડવી કોફીની સુગંધ ગાડીના ઠંડા વાતાવરણને વધારે આહલાદક બનતું હતું સોનલાની આ માનીતી બ્રાન્ડ હતી જ્યારે હળવા મૂડમાં હોય ત્યારે સામાન્ય રીતે અડધી કલાક ચાલતી આ શિગારને તેઓ આઠથી દસ મિનિટમાં ફૂંકી મારતા લખુ તેના શેઠના આવા સ્વભાવથી વાકેફ હતો શેઠ આવા સમયે તેને પણ બચેલા થોડા કસનો લાભ આપતા આપતા શિગારના ઠૂંઠાના કસની આશાએ ગાડી પાસે ઊભો રહ્યો અને તેના આજે શેઠે અડધી પતાવેલી સિગાર તેને હવાલે કરી તો આજે આનંદ પાર હતો હતો લખુ બુજાવા જતો ત્યાં બોલ્યા ઉતાવળ નથી તું પણ આજની પાર્ટીને શિગારની લેજત લઈ યાદગાર બનાવ તારી શિગાર પતે પછી આપણે બંગલે જઈએ પર દાદાના વખત ની સોહનલાલની આ ગુલમોહર હવેલી ને ભલે લોકો ભૂતિયા મહેલ કે સ્થાપિત હવેલી કહેતા પરંતુ આ હવેલી ઘણી રીતે બીજા કરતા અલગ હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો પરદાદાના ત્યાં આવેલી લગભગ સાત એકરના વિશાળ ફલકમાં પથરાયેલી હતી તેમાં લગભગ બધા જ ટોપિકલ ફળોના જાડવાઓ કાબીલ માળીની નજર હેઠળ જળવાયેલા હતા લગભગ અડધો કિલોમીટરના અપ્રોચ રસ્તો વટાવી સોનલાલની મસ્ટડીજ હાઉસ પાસે પહોંચી અને બરાબર તે વખતે કોઈ સ્ત્રીની ચીકનો અવાજ તે હોય તથા લખવું એ સાંભળ્યું સોનલાલ થડકારો ખાઈ ગયા કે ગજુક્ત બની હોય તેમ તેમને લાગતા તે હોય લખુને સામે જોયું લખુ પણ ચીકના અવાજથી અવાચક હતો ગાંડી બાતી બંને બહાર નીકળ્યા ત્યારે નબમાં ચંદ્ર જાણે કોઈ આવનારી આફાતથી કમતો હોય તેમ નાની નાની વાદળીઓ પાછળ લાંબો વખત સુધી ગડીએ ઘડીએ છુપાઈને પોતાની શીતળ છાયા વારે વારે સમેટી લેતો હતો મુશ્કેલીઓ અને દુઃખ વચ્ચે બહુ ફર્ક છે ખરું દુઃખ કોને કહેવાય અત્યારે સોહનલાલને ખરેખર સહન કરવાનું આવ્યું ત્યારે સમજાયું તેમની પાસે કોઈને પણ તેમના જીવન જોઈને એવું શું કુ પણ અત્યારે તેઓ માટે ચિંતા ના કરો સોનલાલ અને લખુએ જ્યારે હવેલીના દિવાનખાનામાં પગ મૂક્યો ત્યારે ખંડમાં ખટખટ ખટખટ ખટખાટનો અવિરત અવાજ આપતો હતો અને તેમાં તેમના પરદાદાના જમાનાનું જર્મનીનું ફ્લોર ક્લોકનું ટકટક ટકોરના ત્યાં પ્રસરેલી નિવેદ શાંતિને ખંખોળતું ડરાવણો લાગતો હતો દિવાન ખંડમાં દિવાજુ બેલ્જિયમના ઝુમરામાં ઝુંકમૂંકતા હતા સોનલાલની નજર આ જગ્યાએથી ટેવાયેલી ક્ષણમાં તાગ મેળવી લીધો તરત જ બાજુના રૂમમાં દોડ્યા અને ગ્રામત ફોનની પતી ગયેલી રેકોર્ડ ઉપરથી આર્મ ઉપાડી રેકોર્ડ પ્લેયર બંધ કરી ખટખટનો અવાજ બંધ કર્યો અને જોયું તો ચોકની સામેના આવેલા એન્ટિક રૂમમાં પણ લાઇટો ચાલુ હતી તેઓ ત્યાં ગયા અને તેમની પાછળ લખો પણ દોરવાયો અહીં તેઓને બાપ દાદાએ તેઓને જીવનકાળ દરમિયાન શિકાર કરેલા પશુઓની દવા ભરી સાચવેલા હતા સોનલાલે આ રૂમમાં આવતા જોયું તો આદમ કદનું સાબરનું ભૂત નીચે પડીને રિંકલની છાતી ઉપર પડેલું અને સાબરના બે અઢી ફૂટિયા સિંગડાની રિંકલની ગયેલી હતી તેમાંથી વહી રૂમમાં પથરાયેલ અફઘાન ગાલીચાની લાલાશમાં વધારો કરી રહ્યો હતો રહેલ હતું અને દૂર ખૂણામાં ઊંધા મોઢે આકાશ બેઉ નિશ્ચિત હતો તેને પણ માથે લાગેલું કોઈ હોય નીકળતું હતું વાતાવરણમાં કોઈ મીઠી માદક સુગંધ રેલાયેલી હતી સમયને પારખીને લખુએ બાર જેવા સંકેત કરી સોહનલાલે તરત જ સો નંબર ડાયલ કરી પોલીસ ચોકીમાં પ્રાથમિક જાણકારી આપી અને તેઓના ફેમિલી ડોક્ટર નીરવને પણ ફાર્મહાઉસ તેડાવ્યા અને હાઉસની બહાર તેઓની રાહ જોતા લખુની સાથે આવી બેઠા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ઇન્સ્પેક્ટર શેખર અને તેની તપાસ પાટી થોડા સમયમાં ફાર્મ હાઉસના અંધારામાં હેડલાઇટના જીપ સાથે આવી ઇન્સ્પેક્ટર શેખરે પ્રાથમિક કરી અને સ્થળ ઉપરના ફોટા લીધા અને એમ્બ્યુલન્સ બોલાવી રિંકલની બોડીને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી એટલા આમાં સોહનલાલના ફેમિલી ડોક્ટર નીરવ પણ આવી પહોંચ્યા અને તેઓએ આકાશને તપાસ્યો તેને પડવાથી ઉમરાથી ધાર માથે વાગેલી હતી તેમાંથી રક્ત વહી રહ્યું હતું અને તેનો પલ્સ રેટ ધીમો પડતો જતો જોઈ સ્ટેરોઈડ આપી સત્વરે દવાખાને રવાના કરાવ્યો ઇન્સ્પેક્ટર શેખરે તાબડતોડ ચોકીમાંથી વધારાની કુમક માંગવી ફાર્મ હાઉસને સીલ કરી સાઇટ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને હવાલે કરી દીધી સોહનલાલે તેમની ઘેર રહેલા પત્ની સાજનબાને આ બિનાની જાણ કરી અને રિંકલની માતા પિતાએ લઈ ડોક્ટર નીરવને તે આવવા જણાવી તે વગર વિલંબે સીધા હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં આકાશ બારમાં આવી ગયો હતો અને પોલીસના માણસો તેની પૂછતાછ કરતા હતા તેણે જણાવ્યું કે પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા અને પછી તે રિંકલને ગુલમોર હવેલી બતાવવા હવેલીમાં લઈ ગયો દિવાન ખંડમાંથી સ્ટડી રૂમમાં આવ્યા અને એમ મે એલ્વિસ પ્રિસલની કાંઠ હેલ્પ ફેલિંગ ઇન લવ ગીતની રેકોર્ડ ગ્રામાફોનમાં મૂકી ડાન્સ કરવા રિંકલને કહ્યું થોડા સ્ટેપ બતાવ્યા હતા રિન્કલે મને કહ્યું ચાલ આકાશ આપણે સિ સાથે સેલ્ફી લઈએ એટલે મેં એન્ટિક રૂમમાં આવ્યા મેં લાઈટ ચાલુ કરી રિન્કલ રૂમમાં ગઈને હું એર કન્ડિશનર ચાલુ કરવા ખોડામાં સ્વિચ પાડવા ગયો કે કારણ કે પાપા કહેતા હતા કે તેના વગર રૂમમાં જવું નહીં એર કન્ડિશનર ચાલુ કર્યા પછી તેની પેનલ સેટ કરવા પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો પછી શું થયું તે મને ખબર નથી પણ હા મને બરાબર યાદ છે કે મેં રિન્કલના અવાજમાં એવું સાંભળ્યું હતું કે મેં કંઈ નથી કર્યું આ બસ પછી જ્યારે આંખ ઉગડી ત્યારે માથે પાટો હતો અને એ ડોક્ટર કાખા પાસે હતો ફોરેન્સિક ટીમને આકાશના કપડા અને પગરખાનો હવાલો લેવાનો કોઈ તેઓ બેઠા હતા અને આકાશના મમ્મી સાજનબા તેના બીજા કપડા લઈને આવી પહોંચતા આકાશે પહેરેલ કપડાનો હવાલો લઈ પોલીસ પાર્ટી નીકળી ગઈ અને રિંકલની માતા રમીલાબેન અને પિતા રસિકલાલ પણ આવેલા હતા તેઓ રિંકલના આકસ્મિક મૃત્યુથી દુઃખી થયા હતા સોનલાલને તેઓને સાથ આપી હકીકતથી વાકેફ કર્યા સોનલાલ ઘેર પહોંચ્યા ત્યારે સવારના સાથ વાગી ગયા હતા સોનલાલનું મગજ થતું હતું તે વારે વારે આકાશને પૂછતા હતા બેટા શું થઈ ગયું યાદ કરી કહે અને આકાશે એક જ વાત પકડી રાખેલી પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા અને પછી તે રિંકલને હવેલી બતાવવા હવેલીમાં લઈ ગયો દીવા અને ખંડથી સ્ટડી રૂમમાં આવ્યા અને તેણે એલ પ્રિન્સલના કાંઠ હેલ્પ ફેલિંગ ઇન લવ ગીતના રેકોર્ડ ગ્રામોફોનમાં મૂકી ડાન્સ કરવા રિન્કલને કહ્યું થોડા સ્ટેપ પતાવ્યા ત્યાં રિન્કલે મને કહ્યું ચાલ આકાશ આપણે સી સાથે સેલ્ફી લઈએ એટલે અમે એન્ટિક રૂમમાં આવ્યા મેં લાઉડ ચાલુ કરી રિન્કલ રૂમમાં ગઈ અને હું તમારી હમેશની સૂચના મુજબ હું એર કન્ડિશનર ચાલુ કરવા ખૂણામાં સ્વિચ પાડવા ગયો અને તે પછી તેની પેનલ સેટ કરવા પેનલ પાસે નમ્યો અને મને લથડ્યું આવ્યું નીચે પડ્યો પછી શું થયું એ મને ખબર નથી

રૂમમાં સિંહ વાગ દીપડો હરણ શિયાળ અને સાબર આ બધા બૂથ સારી રીતે અરેન્જ કરેલા હતા સાબરનું બૂથ સ્ટીલના હુક અને તારતી એન્ટિક રૂમના મધ્ય ભાગમાં લટકાવેલું હતું રૂમમાં પૂર્વ દક્ષિણ બાજુની કાચની બારી હોય દિવસ દરમિયાન આવતા નેચરલ ઉજાસ ને જીવન લાગતું હતું અને એન્ટિક રૂમમાં ભલે બીજા કુંખાર પ્રાણીઓના બૂથ હતા પણ આ અઢી ફૂટ શિંગડા ધરાવતું આદમ કદાચ સાબરના બૂથની વાત અલગ હતી દસ્તજીએ સમય ગુમાવ્યા વગર આકાશ અને સોન લાલતી વિગતો લેવા માંડી કારણ કે ગુલમોર આવેલીમાં તેમ ન હતું ઓફિસમાં ફોન કરી અને આકાશના જામીનના પેપર તૈયાર કરવા તેમજ તે અંગે તજવીજ કરવા માણસોને પણ કામે લગાવી દીધા સોહનલાલે દસ્તુરજીને જણાવ્યું કે રિંકલ અને લતાએ રસિકલાલ ઝવેરીની બે દીકરીઓ રિંકલ તેમની પહેલી પત્ની ગીતાબેનનું સંતાન હતી રસિકલાલના સસરા એકલા હતા તેમની દીકરી ગીતા સાથે રસિકભાઈના લગ્ન થયેલા લગ્નજીવન ટૂંકું નીવડેલું હતું અને ગીતાના અવસાન થવાથી રિંકલના યોગ્ય ઉછેર થાય તે હેતુથી રસિકલાલે ગીતાબેનના કાકાની દીકરી રસીલાબેન સાથે બીજા લગ્ન કરેલ અને રમીલાબેન સાથેના ગ્રહસ્થી દરમિયાન લતાનો જન્મ થયેલો રસિકલાલ ઝવેરીની શહેરમાં જ્વેલર સોપતિ અને તેઓનું વર્ષ પહેલાં કેસરની મંદગીમાં અવસાન થયેલું અને હાલમાં તેઓનો બિઝનેસ રમીલાબેનના પિતાજી સંભાળતા હતા રિંકલ અને આકાશ કોલેજના સાથી હતા તેઓની મિત્રતાને સોનલાલે લગ્નની સ્નેહ ગાંઠવા બાંધવા નક્કી કરેલું હતું તેના ભાગરૂપે ગઈ રાત્રિએ પાર્ટી હતી દસ્તુજીએ સોનલાલને ધરપત આપી અને ચિંતા ન કરવા સમજાવ્યા અને હવેલીમાં સર્ચ માટેની પરવાનગી માટે પોલીસને મળવા રવાના થયા ત્યારે આજે હવેલીમાં બનેલી ઘટના ક્રમથી ભૂતકાળમાં અહીં જ રૂપકુંવરબાના અક્ષમીશ પટેલ મૃત્યુનો કિસ્સો યાદ આવતા બેચેન હતા અને આજની બિનામાં હવે તો કાવતરાની આશંકા કરતા હતા હજુ બે કલાક પહેલા તો હસ્તી રમતી રિંકલનું મોહ સ્મિત કેમે કરી બુલાતું ન હતું ભૂત પ્રેત ડાકણ પીસાચ અંગેની લોકવાયકામાં નહીં માનનારા અને પ્રેતને એક ભ્રમ તેમજ આવી વાતોને કાલ્પનિક માનતા દસ્તુરજીને આજની જેની બિનાએ હવેલી વિશે સાંભળેલું ચાજુ થઈ આવતા યાદ આવી ગઈ કે પુરાણી હવેલીને અડીને આવેલા જંગલના આભલીના ઝાડમાં ઘણી ડાકણો વસે છે અને પૂનમને દરેક રાત્રે વિચારતી હોય છે કે કોઈ અદમ્ય ડરે તેમના કાબેલ દિમાગમાં પ્રવેશી ચૂક્યો હતો તેઓ અવડ પાંડવમાં પ્રસંગે તેમનું મન હવે ખરેખરનું બેચેન બન્યું હતું લગભગ બપોરના બે વાગે પોસ્ટમોર્ટમ પડતા બોડીનો હવાલો મળ્યો અને રિંકલની અંતિમ ક્રિયા પતાવી સોહનલાલ મનમાં વિચારતા હતા કે સમયનું ચક્ર ગજબનું છે હજુ ગઈકાલે કેવી ખુશી અને ઉમંગ હતો અને આજે કેવો માતમ છાપેલો છે તેઓ દુઃખી થતા હતા કે હું રિંકલને સાચવી ના શક્યો રમીલાબેન સોહનલાલને ઉદ્દેશીને બોલ્યા વેભાઈ તમે દુઃખી ના થાવ તમારો કે આકાશ કુમારનો શું માંગ શું ઉપરવાળાની મરજીથી ચાલતું હોય છે તમારા આશુથી રિંકલના આત્માને

જતીન ધોળેકિયા તથા સંજય સોલંકી હાજર હતા સોહનલાલની ભાવિ પુત્ર વધુ રિંકલના આકસ્મિક મૃત્યુમાં દેખીતી રીતે આકાંક્ષા સંપૂર્ણ નિર્દોષ અવાજ હતા માત્ર સંયોગિક સંજોગોને આધારે તેને ગુનેગાર ઠરાવતો સરકારી મશીનરીના પ્રયાસને વખોડતા વરિષ્ઠ વકીલ દસ્તુરજી અસરકારક રજૂઆતો કરી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેઓએ જણાવ્યું કે રિંકલની ત્યાં આકાશ શા માટે કરે ત્યાં પાછળનો તેમનો ઈરાદો શું હતો તેની કોઈ જ માહિતી પોલીસને પ્રાપ્ત થઈ શકી નથી કે તેઓ રજૂ કરી શક્યા નથી મારા આશીલ આકાશના તેના ભાવિ પત્ની અને તેના કુટુંબીજનો સાથે સુમેળ ભર્યા સંબંધો હતા તો પછી આકાશ શા માટે તેની મંગેતર રિંકલની ત્યાં કરે તે પ્રશ્નના કોઈ જવાબ સરકારી પક્ષ આપી શક્યો નથી આકાશને માથામાં આંખના ભાગે થયેલી ઈજાઓ અંગે તેની સારવાર કરનાર ડોક્ટર નીરવની જુબાની વિશ્વસનીય હોવાનું દસ્તુરજી ભારપૂર્વક જણાવ્યું આકાશના માથામાં પથ્થરની ધાર અતરાવાથી થયેલ ગાય જોરદાર હતો કે તે હાડકા સુધી પહોંચી ગયો તો જો તેના પાડવામાં થોડો વધારે ફોરસો તો આકાશની તૂટી ગયું શક્યું હોત તેમજ તેના માતાના અને આંખના ભાગે થયેલી ઈજાથી નીકળેલા રેરા અંગે ન્યાયપૂર્તિએ જણાવ્યું હતું કે માનવ શરીરનું અત્યંત નાજુક અંગ આંખ છે અને તેને આંખના રતન તરીકે ઓળખાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના હાથે જ આંખ પર આવો પ્રહાર કરી શકે નહીં એટલું જ નહીં કોઈ મિત્રને પણ આવી જગ્યાએ ફટકો મારવા આમંત્રિત કરી શકે નહીં આ ઉપરાંત ત્રીજી ત્રાહિત વ્યક્તિને ઘટના કાળે હાજરી પુરવાર થતી નથી વધુમાં દસરજીએ નો દાવી કે હતું કે રિંકલની આકાશે કરી હોય તેવી સરકારી પક્ષની દલીલને ટેકો આપે તેવી કોઈ પુરાવા રજૂ કર્યા નથી માનનીય ડોક્ટર યાકુબે આકાશ કે રિંકલને થયેલી ઈજાનો ક્યારેય જાતે નિહાળી ન હતી તેઓનું તારણ પોર્ટે તેમની કેવળ માન્યતા છે કોર્ટ તરફથી પોલીસ તંત્રને પુરાવા રજૂ કરવા વધારાનો સમય ગ્રાન્ટ કરતા તાલુકા પોલીસે તપાસના ભાગરૂપે આકાશ સોનલાલ ફાર્મ હાઉસના દરવાન લંખુની સંગીત પૂછતાછ કરી હતી એમજ મરદાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ નોંધપાત્ર વધારે સગડ સાંપડતા ન હતા શહેરના નામી વકીલ દસ્તુરજીના ખુલાસા તેમજ ફોરેન્સિક ઓફિસર તથા કેસની તપાસ કરનાર અધિકારી શેખર સાહેબને કોર્ટે જીણવતાથી ફરીથી તપાસેલ બચાવ પક્ષની ફરીથી ઉલટ તપાસ રજૂ કરેલ હોય સરકારી વકીલે માથાફોડી કરેલ અથવા દસ્તુરજી દ્વારા દલીલો કરવામાં આવેલી કે આ બનાવને પુરવારથી સાંકળી શકાય તેવો કોઈ પણ પુરાવો મેળવવામાં કે હજુ કરવામાં સરકારી પક્ષ તદ્દન નિષ્ફળ નીવડે છે કોઈને પણ માત્ર શંકાના આધારે સજા આપી ના શકાય માત્ર ધારણાઓ કદી પુરાવાનું સ્થાન ન લઈ શકે સરકારી પક્ષે શંકા ની સાબિતી પુરાવા આપી કે સાબિત કરવો જોઈએ પણ તેમ કરવા માટે તદ્દન નિષ્ફળ નીવડેલ છે રોજ બરોજની જૂની

દિશામાં પણ ચકાસી જોઈએ મુંજાયેલા દસ્તુજી પોતાની ઓફિસમાં આંટાભેરા કરતા હતા અને મનોમન વિચારતા હતા ભૌતિક જગતમાં હજુ સુધી ધ્યાનમાં આવેલી વાતથી કેવું તો પુરવાર નથી થતું કે રિંકલની ત્યાં કોઈ પ્રેત કે ભૂતે કરી છે આ પણ વર્ષો પહેલા આવી જ રીતે રૂપકોરબાના કરુણ મૃત્યુની બિનાને યાદ કરતા એ દિશામાં લગાવી શકાય પડે તો પણ ઓફિસમાં મચી જાય એટલી હદે ઉપર માળે આવેલી વિશાળ શાંતિ હતી દસ્તુરજીએ તેઓના પિતા કાવસજીની છબી સામે જોયું ત્યારે દસ્તુરજી મુદ્દા ત્યારે આ છબી તેમનું માર્ગદર્શન કરી સમસ્યાનો ઉકેલ માટે પ્રેરણા આપતી તેઓને લાગ્યું કે તેઓના પિતાજી કંઈ કહી રહ્યા હોય દોસ્તો હવે કહાનીમાં ખબર પડશે છેલ્લા સુધી જોજો કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જવાબ આપવાની ઈચ્છા

માનવ સૃષ્ટિને રંજાતા હોય કે નહીં એ મુદ્દો અત્યારે અસ્થમાય પણ હકીકત એ છે કે દીકરા રિંકલના મોત માટે સીધી રીતે ક્યાંક કોઈક જોડાયેલ હોય તેવા સગર નથી ઘટનાક્રમના બે કલાક પહેલાં તો તું પણ ત્યાં હવેલીએ તેમના ત્યાં હતો ભલે કોટે કેસ બંધ કર્યો પણ આપણા કારોબાર કામમાં ધર્મ પ્રમાણે તારે તો કેસ ચાલુ રાખવાનો છે તું ફાળની આશા અવગર તારું કર્મ કર કેન્દ્રીય કાનૂન વિભાગના જીભગુપ્તાજીએ દસ્તુજીએ નહીં તેઓની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારને સ્પેશિયલ અપીલ કરી દસ્તુજીની નિવૃત્તિ પછી ખાનગી કાનૂની શાખ તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી દસ્તજીના પિતા શ્રી તેઓના જમાનામાં એક સારા ગુપ્તચર પણ હતા અને ઘણી વાર તેઓ પિતાને કામમાં મદદ કરતા જોઈ દાસુજી કામ પણ ભાવટ આવેલી હતી આમ દસ્તુજી પાસે કાનૂની ગુને ઉપરાંત એક સારા ગુપ્તચરની પણ કાબિલિયત હતી આવા ખાતી વિભાગનો તેઓનો બોળો અનુભવના લીધે આ જટિલ કેસમાં કંઈક રીટા ગુનેગારને કાયદાને હવાલે કરેલા હોય અંધારી આલમના વાધાતાઓ તેમનાથી ડરતા હતા અને બાવાજીના નામથી તેઓ અંધારી આલમમાં પણ ડર બનાવી રાખેલો સ્થાનિક પોલીસ વિભાગનું કામ પણ મહદ હશે તેમને ખોપને લીધે ઓછું રહેતા તેમનો આખે મલકમાં બાવાજીનો દબદબો હતો પરંતુ એ વાત અલગ હતી આ એફઆઈઆરના ફરિયાદી એ તો મનના પોકારે ભૂતને પકડવા ભૂવા બનવાનું હતું પરમ મિત્ર સોનલાલ

મિજબાની દરમિયાન નશાની હાલતમાં ચોકીદાર શંકરની જુવાન છોકરી શામલીની ઈચ્છા લૂંટી હતી અને તે છોકરીએ લોકલાજે હવેલીના કૂવામાં પડી જીભ ટૂંકાવ્યો હતો અને તે આઘાતમાં તેના ચોકીદાર પિતાએ પણ પાછળ કુવામાં પડી જીવ ગુમાવ્યો હતો અને કોઈ વાદી પ્રતિવાદી કે અન્ય ફરિયાદી ન હોવાથી મામલો રફેદફે થઈ સરકારી ચોપડે કેસ દફ્તરે થઈ ગયો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે દિવસ પછી અહીં હવેલીના પ્રાંગણથી અવારનવાર રોવા હસવાના વિચિત્ર અવાજો આવતા રહેતા આખરે લખું દરબાન દસ્તુજીની બહારે આવ્યો તેને કયું સાહેબ જ્યારે આપની બુદ્ધિ ના ચાલે ત્યારે બહુ માગલા ના ચલાવાય ભૃત પ્રેદ તેવી બાબે છે કે જેના પર કેટલાક લોકો વિશ્વાસ કરે છે તો કેટલાક તેને વિશ્વાસમાં ખપાવે છે પરંતુ ખરી વાત તો એ છે કે જેના પર વીતે તે તેજ જાણે સંસારમાં એવી કેટલી જગ્યા છે જ્યાં સદીઓ પહેલા ઘટેલી ઘટનાઓને કારણે કમોતે મરનાવને આત્મા ભટકે છે અને આજે પણ તે જગ્યા ઉપર કરાવીને ડરાવે છે અને આપની ગુલમોર હવેલી તેનાથી બાકાત નથી યુવાન છોકરી શામલીની ઇજ્જત લૂંટવાની ઘટના અને અડસરદી વીતી ગઈ પણ તેના આત્માનો ખોપ જોઈ આખી ગુલમર હવેલીના બધાના બકરાર છે તે સમયથી લઈને અત્યાર સુધી હવેલીમાં મહેફિલ ડાન્સ મદિરા સેવન જેવી આનંદ પ્રમોદની બાબતો વર્જિત છે નાદા અને અસ્થિ ખેલતી શામલીની ઇજ્જત લૂંટવા પાછળ મૂળ કારણ પાર્ટીમાં થયેલું મદિરું પાન જવાબદાર હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરજો તેથી તે દિવસ પછી અહીં શામલીની આણ વર્તે છે અહીં મહેફિલ અને આનંદ પ્રમોદ વર્જિત છે આ બાબતોને અવગણીને કોઈ વર્જિત કાર્ય કરે તો તે શામલીનો આત્મા આવીને તેને બહુ ખરાબ અંજામ કરે છે રૂપકુંવરબાના મોત અને સજ્જનબાની મરજી વિરુદ્ધ મોટા છેટે પાર્ટી રાખી ત્યારે જ કંઈ અઘટિત થવાનું જ હતું અને આખરે તે થઈને રહ્યું સાહેબ તમે શામલીએ ફરમાવેલી પાણા ડખો કરવો છોડો ચાલો તમે મારા ભૂવા પાસે વધારે તે તમે શામલી વિશે સમજાવશે લખુ દરબાન સાથે આવતા દસ્તુજીએ ભીમુજી ભૂવાને આવતા જોયા ત્યારે દસ્તુજીની પાછળ ઊભા રહેલા શામલી અને તેના બાપુ શંકરનો આત્મા તેની સામે ગુરુક્યા કરતા હતા અને બંનેમાંથી કોણ પહેલું દસ્તુજીને હોસ્ટેલ બનાવીને એમાં રહેવા જાય અને કામ તમામ કરે પણ ના હવે શક્ય નહોતું ભીમજી ભૂવાએ તેની ચોખટની ફરતે બનાવેલી રક્ષ ઉત્સાહ ચોકી તેઓને નડી રહી હતી શાબલીની આણની ડરામણી વાત સાંભળ્યા પછી અજીબ મંત્રો રટી ધૂણી દેખાવી ધૂણી રહી અસામાન્ય પર્વૂતિ આદરતા ભીમજી ભુવાના ધુમાડી અખંડમાં લખવું ભેળા આસન લીધું તે વખતે દસ્તુજીના મુખમાંથી આપોઆપ બોલાઈ ગયું હતું મેં કંઈ નથી કર્યું દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો